રસોડાની સૌથી પ્રિય ઋતુ એટલે શિયાળો જેમાં લીલોતરી શાકભાજીનો મેળો લાગતો હોય આજે આપણે તેવી જ એક શાકભાજી અને તેમાંથી બનતી એક લોકપ્રિય વાનગી વિશે વાત કરીશું ચીલ જેને ઇંગ્લિશમાં વ્હાઈટ ફૂટ હિન્દીમાં બથુઆ અને સંસ્કૃતમાં વાસ્તુકના નામે ઓળખવામાં આવે છે ચીલના બે પ્રકાર હોય છે એક જેના પાન મોટા અને રંગ લાલ હોય અને બીજો પ્રકાર જેના પાન નાના અને રંગ લાલ કે લીલો હોય ચીલ મોટાભાગે આપમેળે ખેતરના પાક શાકભાજી કે ઘાસ સાથે ઉગી નીકળતો હોય છે ચીલના છોડ ઉપર લીલા કે લાલ રંગનું ફૂલ થાય છે જેમાંથી કાળા રંગના બીજ નીકળે છે ચીલમાં લોખંડ પારો સોનું અને ક્ષાર જેવા અમૂલ્ય પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિશાળી અને આરોગ્યપ્રદ બનાવે છે ચીલને આયુર્વેદમાં ઔષધિ તરીકે ગણવામાં આવી છે ચીલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે ઝીલમાંથી ચાલીસથી થી પણ વધુ રોગોનું નિવારણ લાવી શકાય છે જેમ કે પથરી માટે એકલા ચીલના પત્તાનો રસ બનાવી ખાંડ સાથે ભેળવી પીવામાં આવે તો પથળી ઓગળી બહાર નીકળી જતી હોય છે આગથી બળી ગયેલા અંગ પર ચીલનો રસ વારંવાર લગાવવાથી બળતરામાં રાહત રહે છે ચીલના રસમાં સીંધો મીઠું નાખી તેનું સેવન કરવાથી હૃદય રોગમાં આરામ મળે છે આમ ચીલ આયોગ્યવર્ધક અને ખૂબ જ ઉપયોગી છે આવી ઔષધિરૂપી લાભદાયી ચીલની લોકપ્રિય વાનગી એટલે ચીલની ભડકા ભાજી ભડકું એટલે કે મકાઈનો જાડો મોટો લોટ સૌ પ્રથમ પાણીમાં ઉકળવા દેવો દસ થી પંદર મિનિટ મસાલો બનાવવા માટે આદુ મરચા લસણ ને વાટી તેનું મિશ્રણ તૈયાર કરવું એક મોટા વાસણમાં મકાઈનો કકરો લોટ ચારી લેવો તેને ત્રણથી ચાર વખત

વઘાર કરવા માટે એક તપેલું કે કઢાઈમાં તેલ લઈ આખા લાલ મરચા અને લસણ લેવા સૌ પ્રથમ અજમો નાખવો ત્યારબાદ હિંગ મીઠો લીમડો ગોળ અને તૈયાર કરેલું મિશ્રણ આદુ મરચું અને લસણ નાખી સરખી રીતે સતત હલાવતા રહેવું જેથી કરીને મસાલો નીચે ચોંટી ના જાય હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું એક ચમચી હળદર નાખી તૈયાર કરેલું છાશનું મિશ્રણ ભેળવી લેવું જરૂર લાગે તો વધારે છાશ પણ લેવી હવે ધીમી આંચ ઉપર દસથી પંદર મિનિટ ઉકળવા દેવો અને સતત હલાવતા રહેવું જેથી કરીને લોટ નીચે ચોટી ન જાય આ ભાજીને તમે બાજીનો રોટલો મકાઈનો રોટલો કે ઘઉંની રોટલી સાથે પીરસી શકો